રેડી સ્ટાર્ટ ઈસવીસન બે હજાર સત્તરની ચૂંટણીઓ એક રસપ્રદ શતરંજનું ખેલ બની રહી હતી અને એવા ખેલના ખેલાડી તરીકે હવે પ્રાદેશિક સ્તરે ચોકઠાઓ ગોઠવી શકે એવા બહુ ઓછા કલાકારો ભાજપ પાસે છે સૌથી નવાઈની વાત એ પણ છે કે નરેન્દ્ર મોદીએ પોતાની અંગત પોલિસી પ્રમાણે તેમના સત્તાકાળમાં રાજ્યસભામાં મોકલવા એક પણ નેતાને રિપીટ કર્યા નથી પુરુષોત્તમ રૂપાલા એકમાત્ર અપવાદ છે કે જેમને બીજીવાર રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે બહુ જ લાંબા ગાળાના કારણોને ધ્યાનમાં રાખીને મિસ્ટર મોદીએ પોતાની પોલિસીમાં આ અપવાદ કર્યો છે આનંદીબેન પટેલને પોતાના ઉત્તરાધિકારી તરીકે મિસ્ટર મોદીએ શાસન સોંપ્યું ત્યારે તેઓ નિષ્કંટક શાસન કરી શકે એવી બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અનાર પટેલ જમીન પ્રકરણ અને પાટીદાર અનામત આંદોલનને કારણે દૂધપાકમાં માખી પડી એ પડી થોડા સમય પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપ સરકારની એક ઘોર અનિચ્છાએ યોજાય શરૂઆતમાં તો રાજ્ય સરકારે આંદોલનના બહાને ચૂંટણીઓ પાછી ઠેલવા માટેના બધા જ ધમપછાડા કરીએ પરંતુ પછી રાજ્ય ચૂંટણી પંચ એ ભાજપનું પાલતુ પ્રાણી બની ગયું હતું તેની અદાલતે ટીકા કરીને આદેશો કરતા ધરાર સ્થાનિક ચૂંટણીઓ યોજવી પડી હતી એ સમયે જ રાજ્ય સરકારમાં પ્રજા સમક્ષ જવાનો આત્મવિશ્વાસ ન હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના એ પરિણામોએ સાબિત કરી આપ્યું હતું કે રાજ્યનો ભાગનો ગ્રામ્ય વિસ્તાર ભાજપના વફાદાર મતદાર તરીકે હવે રહ્યો નથી આજે પણ પાટીદાર આંદોલનના સમગ્ર સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અવારનવાર કરેલા વિવિધ પ્રકારના વિધાનો અને વર્તન પરત્વે આંદોલનકારી સમાજ નારાજ છે સૌજન્યના અને સ્વભાવના આ બધા ગંભીર પ્રશ્નો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જે ડેમેજ થયું એનું ભાજપ જો સમયસર રિપેરિંગ નહીં કરે તો ઈસવીસન બે હજાર સત્તરમાં વધુ નુકસાન થવાના ચાન્સ છે રાજકારણમાં એક ચોક્કસ નિયમ છે કે જેમનાથી ડેમેજ થયું હોય એમનાથી જ રિપેરિંગ ન થાય અત્યારે ભાજપના હાઈકમાન્ડના ટેબલ પર ગુજરાત એક ભવિષ્યના કોયડા તરીકે છે ગુજરાતમાં લાંબા ગાળા સુધી શાસન કરીને વધુ ઊંચા આસમાનમાં ઉડતા થયેલા મિસ્ટર મોદી માટે એ ગંભીર પ્રશ્ન છે કે રાજ્ય નેતૃત્વમાં પરિવર્તન કરવું કે નહીં આ પણ તેમની અંગત અને જાહેર એમ બે પ્રકારની કસોટી છે સ્ટોપ